સુરત શહેર કોંગ્રેસ સમિતિના નવા સંગઠનની જાહેરાત થઈ છે, જેના જૂના જોગીઓએ બાકાત રખાતા 15 જેટલા નેતાઓએ રાજીનામા આપી દેતા કોંગ્રેસમાં રહેતા જૂથવાદ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઉઠી રહેલ અસંતોષની આગ સુરત શહેર કોંગ્રેસમાં પણ દેખાવા લાગી છે. જૂથવાદ વચ્ચે ખદબદી રહેલા શહેર કોંગ્રેસનું નવું સંગઠન માળખું શુક્રવારે જાહેર થયા બાદ કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. શહેર કોંગ્રેસ રાયકા અને પીરજાદાની પેઢી હોવાનું સુર ઉઠ્યો છે, જેવા નવી બોર્ડમાં સાત હોદ્દા રાયકા રબારીને અને બાબુ રાયકાનો ડ્રાઈવર મંત્રી બન્યો છે, તો કદીર જૂથના 26 સંગઠનમાં સ્થાન મળ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રવાસી પાટીદારોને પણ ગણીને માત્ર 15 પદ મળ્યા છે, ત્યારે હવે એક પછી એક નેતાઓ રાજીનામું આપવા લાગી ગયા હોય તેમ કોંગ્રેસી આગેવાન જવાહર ઉપાધ્યાય, માજી મનપાના વિપક્ષી નેતા અને કોર્પોરેટર ભૂપેન્દ્ર સોલંકી તથા 15 જેટલા કોંગ્રેસીઓએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે હવે મોટાભાગના કદીર જૂથનાઓ સંગઠનમાં દબદબો રહેતા આગામી સમયમાં કોંગ્રેસના શું હાલ થાય છે તે તો હવે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, એલ કે સ્ટાર ન્યૂઝ, સુરત.